હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મખાના, મસાલા મખાના. તો મસાલા મખાના કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. એમનો ભાવે આ થોડાક ફિક્કા લાગે એટલે મસાલાવાળા બનાવશું તો તમને સરસ લાગશે. આ નાના મોટા બધાને ખાવા જરૂરી જ છે મખાના, તો એ મસાલાવાળા બનાવશું. તેના માટે આપણે એક ચમચી તેલ લેશું, ચપટી આપણે જીરું લેશું, એક પિંચ જેટલી એટલે ચપટી હિંગ નાખશું એમાં. હવે આમાં આપણે મખાના નાખી દઈશું. જીરું એટલું લાલ થઈ જાય પછી જ નાખવાનું. એક બાઉલ મેં મખાના લીધેલા છે, તમારે જેટલા કરવો હોય એટલા લઈ લેવાના. હવે આને તેલમાં આપણે પહેલાં શેકાવા દઈશું. હવે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને શેકાવા દેવાનું, મસ્ત કડક એ થઈ જશે. એટલે આવી રીતે ફેરવા જ કરવાનું એમ. ગેસને સ્લો રાખવાનો, હવે ધીમો ગેસ દેવાનો, બળી જશે. મસ્ત બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી થવા દેજો, તો જ સારા લાગશે. કલર પણ ચેન્જ થવા લાગ્યો છે આનો, ને તેલ પણ બધું ચોસાઈ ગયું છે. આ કલર આવો ચેન્જ થઈ જવો જોઈએ, બ્રાઉન થઈ ગયા જો આપણા બધા જ. હવે એમાં આપણે મસાલા કરશું. ચપટી આપણે હળદર નાખી દઈશું. તીખાશ તમારે ખાવી એ પ્રમાણે. આ કાશ્મીરી લાલ મરચું છે એ મેં અડધી જ ચમચી લીધેલું છે, ને ચપટી જ ગરમ મસાલો, ને એક ચમચી ધાણા જીરું પાવડર. આવી રીતે એમાં ચડી જાય ને મસાલો, એ રીતે આપણે શેકા કરવાનું છે. આપણે હજી જરાક તેલ નાખશું, એમાં આપણું તેલ બધું ચૂસાઈ ગયું. તો તમે આમ પાછું ઉપરથી નાખી શકો. બધામાં મસાલો ચડી જવો જોઈએ. બધામાં મસ્ત ચડી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને પછી એમાં આપણે અડધી ચમચી ચાટ મસાલો નાખશું. હવે આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા મસાલા મખાના.